नमस्कार, આપ જોઈ રહ્યા છો પરમ ધર્મ। ધનતેરસની સાથે 5 દિવસીય દિવાળીનો તહેવાર પણ શરૂ થઈ જાય છે। દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજન કરવામાં આવે છે। તમને જણાવી દે કે ગોવર્ધનનો ઉત્સવ કાર્તિક મહિનાના શુક્લ પક્ષ પ્રતિપદા પર ઉજવવામાં આવે છે। માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે બ્રિજને ભારે વરસાદથી બચાવવા માટે તેમની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડી લીધો હતો। ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે ઇન્દ્રના અભિમાનને કચડી નાખ્યો હતો, તેથી આ દિવસે ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે। આ ઉપરાંત આ દિવસે ગાયની પૂજા પણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગાય અને ગોવર્ધનની પૂજા કરવાથી લોકોના ઘરોમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ દિવસે લોકો તેમના ઘરના આંગણામાં ગોબરથી ગોવર્ધન બનાવે છે અને ભગવાનની પૂજા કરે છે। હવે વાત કરીએ ગોવર્ધન પૂજા વિધિ વિશે, તો આ દિવસે પ્રાતઃકાલ શરીર પર તેલ વડે સ્નાન કરી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગોબરથી ગોવર્ધન બનાવવામાં આવે છે। તેની નજીકમાં ગોબરથી ગોવર્ધન પર્વત, ગ્વાલબાલ અને ઝાડ કે છોડ બનાવાય છે। મધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને મૂકવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ ગ્વાલબાલ અને ગોવર્ધન પર્વતની ષોડશોપચારની પૂજા કરવામાં આવે છે। બાદમાં પંચામૃતનો ભોગ ધરાવી ગોવર્ધન પૂજાની કથા સાંભળી પ્રસાદ વહેંચાય છે। તમને જણાવી દે કે ગોવર્ધન પૂજાના સંબંધમાં એક કથા છે, જેના અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ લોકોને ઇન્દ્રની પૂજાની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરવા માટે કહ્યું હતું। જો કે આ પહેલા લોકો વરસાદના દેવતા ઇન્દ્રની પૂજા કરતા હતા। ભગવાન શ્રી કૃષ્ણએ લોકોને જણાવ્યું કે ગોવર્ધન પર્વતમાંથી ગોકુળવાસીઓને પશુઓ માટે ચારો મળે છે। ગોવર્ધન પર્વત વાદળોને રોકીને વર્ષા કરાવે છે, જેનાથી કૃષિ ઉન્નત થાય છે। માટે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ, ન કે ઇન્દ્રની। જ્યારે આ વાત દેવરાજ ઇન્દ્રને માલુમ પડી ત્યારે અને તેઓએ પોતાના અપમાન તરીકે સમજ્યું અને પછી ગુસ્સામાં બ્રજવાસીઓ પર મુસળધાર વરસાદ શરૂ કરી દીધો। ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનું અભિમાન ચૂર કરવા માટે ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવીને સંપૂર્ણ ગોકુળવાસીઓને ઇન્દ્રના કોપથી બચાવી લીધા અને તેઓની રક્ષા કરી હતી। આ કારણે જ શ્રી કૃષ્ણને પણ તમામ ગોકુળ નિવાસીઓની રક્ષા માટે આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। ત્યાર પછી ઇન્દ્રદેવતાની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી અને આ પરંપરા આજે પણ ચાલુ છે। તો આપ સૌને લોકસત્તા પરિવાર તરફથી હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર।